नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे मळ्या छे धोरण 10 ना विज्ञान ना वर्ग माटे। आनी पहेलाना वर्गमां आपणे धातुओ अने अधातुओ पाठ पूर्ण कर्यो। आजना वर्गनी अंदर आपणे बायोलॉजीनो सरस मजानो एक पाठनी शुरुआत करवानी छे। धोरण 10 ना तमे छठ्ठू प्रकरण बायोलॉजीनुं पहेलुं जैविक क्रियाओ विशे माहिती तमने मळेली छे। के आ चेप्टर नी अंदर आपणे एवी वात करी थी के दरेक सजीव छे गतिशील छे, एटले के दरेक सजीव ने वृद्धि थाय छे अने गतिशील करवा माटे हृदय छे अने रुधिरनु वहन छे, आपणा श्वासोश्वास नी क्रिया छे, एटले के आपणो पाचन तंत्र छे, आपणो श्वसन तंत्र छे, आवी बधी સર્ચા છે એ આપણે છઠ્ઠા પાઠ આપણો જૈવિક ક્રિયાઓમાં કરી હતી। રાજુભાઈ દ્વારા પાઠ લેવામાં આવ્યો હતો। હવે આજે આપણે સરસ મજાના પાઠની વાત કરવાની છે, જેનું ટાઇટલ છે આપણો પ્રકરણ નંબર 7, નિયંત્રણ અને સંકલન। તો કે આ સજીવના નિયંત્રણ અને સંકલનની વાત કરવાની છે। તો કેવા નિયંત્રણ અને કેવા સંકલનની વાત કરીશું આ ચેપ્ટરમાં, આપણે શું શું શીખીશું આ ચેપ્ટરમાં? તો કે સજીવ શરીરમાં થતું નિયંત્રણ અને સંકલન, એટલે કે આપણા સજીવની અંદર જે ક્રિયાઓ થતી, એક નાનું એવું કોન્સેપ્ટ દ્વારા ઉદાહરણ આપું। દાખલા તરીકે ગરમ વસ્તુને આપણે અડકીએ, કોઈ પણ ઓચિંતાને આપણને અજાણતા ગરમ વસ્તુને આપણે સ્પર્શ કરીએ તો તરત આપણો હાથ છે એ ઉચકી લઈએ છે। તો આ એક નિયંત્રણ છું કે શરીરની અંદર એવો કમાન્ડ છે કે ગરમ વસ્તુ છે હાથ લઈ લ્યો। આંખમાં કણું પડે, કોઈ કસરો જાય આંખમાં, તો ઓટોમેટિક આંખ બંધ થઈ જાય છે। એવી જે ક્રિયાઓ છે આપણા શરીરની અંદર જે આપોઆપ થાય છે, તો આવું કેમ થાય છે, આ શાના કારણે થાય છે, આવી બધી સરસા છે આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। તો બાયોલોજીનું પ્રકરણ છે એટલા માટે આપણે પાઠ્યપુસ્તકની જરૂર પડશે, અને આ પાઠ્યપુસ્તકની જરૂર એટલા માટે પડશે કારણ કે આ બાયોલોજીકલ છે, આપણે કે એને આપણે સ્વીકારવું પડશે। તો કે પ્રકરણ 6 માં આપણે ઘણી સરસાઓ કરી હતી। હવે આગળ આપણે નિયંત્રણ અને સંકલન સજીવ દ્વારા, કોઈ પણ સજીવો દ્વારા, તે માનવ હોય કે બીજા કોઈ પણ અન્ય સજીવ હોય, એની આપણે વાત કરવાની છે। તો કે હું હવે પાઠ્યપુસ્તક લઈ લઉં, તો કે ધોરણ 10 ના 6 પાઠમાં આપણે ઘણી સરસાઓ કરી, આપણે એમાં ગતિશીલ કોઈ પણ સજીવ છે ગતિશીલ છે તેનું વૃદ્ધિ થાય છે મોટા ભાગે, આવી સરસાઓ આપણે ધોરણ 10 ના 6 પાઠની અંદર જૈવિક ક્રિયાઓમાં કરી હતી। તો આજના જે આ વર્ગમાં આપણે વાત કરવી છે નિયંત્રણ અને સંકલન વિશે। અગાઉના પ્રકરણમાં જો શક્ય બને તો તમે પણ પાઠ્યપુસ્તક કાઢી લો, પાઠ્યપુસ્તકના પાના નંબર 114 ઉપરથી આ પાઠ શરૂ થાય છે નિયંત્રણ અને સંકલન। હવે તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે વાત કરીએ કે અગાઉના પ્રકરણમાં આપણે સજીવોના રક્ષણ કાર્યને સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો છે, આપણે એ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે, કે કોઈ પણ વસ્તુ ગતિશીલ એટલે કે એની વૃદ્ધિ થાય છે તો તે વસ્તુને સજીવ કહેવાય છે। વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે। એક બીજ અંકુરિત થાય છે, આપણે ટૂંકમાં સમજીએ કે બીજ છે આપણે જમીનમાં વાવીએ, એ અંકુરિત થાય છે, તો એ અંકુરિત થાય એટલે જમીનની ઉપરની જે માટી છે એને ખસેડી અને એક નવા સૂળનું નિર્માણ થાય છે। બીજ સોપ્યું, એનું અંકુરણ થયું, એને પાણી હવા ભેજ બધું મળ્યું અને માટી ખસેડીને એક સોળમાં નિર્માણ થાય છે। હવે જો આ માટી ખસે ને એની વૃદ્ધિ ન થાય તો એ છે એ છોડ વિકાસ પામી શકે નહીં, એવું જ કહેવા માંગે છે। જોઈએ કે એક બીજ અંકુરિત થાય છે અને તે વૃદ્ધિ કરે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે થોડા દિવસોમાં તો તે માટીને બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે, પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી।
મોટા ભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલું હલનચલન વૃદ્ધિ સંબંધિત હોતું નથી કે મોટા ભાગમાં જે હલનચલન છે વૃદ્ધિ સંબંધિત ન હોય. બે ત્રણ ઉદાહરણ લઈએ, દાખલા તરીકે દોડતી બિલાડી, તો એ આની સાથે ન સાંકળી શકાય. દોડતી બિલાડી છે, હિંસકા પર હિંસતા બાળકો, હિંસકા ખાતા બાળકો છે, વાગોળતી ભેંસ, આ હલનચલન ના વૃદ્ધિનું કારણ નથી. એ આપણા શરીરની આ તો બાહ્ય વૃદ્ધિ છે ભાઈ, કે આ ભેંસ વાગોળતી હોય, બાળકો હિંસકા ખાતા હોય, પછી દોડતી બિલાડી હોય, તો કે આ એને વૃદ્ધિ આરે લેવા દેવા નથી. આ બાહ્ય ઉદાહરણો છે, એને વૃદ્ધિ સાથે આપણે સાંકળવાના નથી. જોઈ શકાય તેવી ક્રિયાઓ, કે આપણે જોઈ શકીએ કેવી ક્રિયાઓ, તો કે બિલાડી દોડે છે ને આપણે જોઈ શકીએ છીએ, હિંસકા ખાતા બાળકો છે એને જોઈ શકીએ છીએ, ભેંસ વાગોળતી હોય એને આપણે જોઈ શકીએ છીએ. તો આ બધી જે જોઈ શકાય એવી ક્રિયાઓ આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ, આ એક પ્રશ્ન છે. કે તો આ જોઈ શકાય એવી ક્રિયાઓ છે એને નિયંત્રણમાં કેમ નથી લેતા, તો એનો સવાલ પણ આ પાઠમાં આપણને, આ સવાલનો જવાબ પણ આપણે આ પાઠમાંથી મેળવવાનો છે. તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિસાર રૂપે વિચારીએ છીએ. પ્રતિસાર શબ્દ આવ્યો, કેવો શબ્દ આવ્યો, પ્રતિસાર. તો કે પ્રતિસાર શબ્દનો દાખલા તરીકે ગરમ વસ્તુ ઉપર આપણે હાથ મૂક્યો ને હાથ લઈ લીધો, તો આ એક પ્રતિસાર થયો કહેવાય. આ પ્રતિસાર આ રીતે સમજી શકાય. હવે કે આપણે સજીવોના હલનચલન, તેમના પર્યાવરણમાં થયેલા ફેરફારોનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ ગણીએ છીએ. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે, એ આપણને બધાને ખબર છે કે સૂર્યનો પ્રકાશ મળે ત્યારે છોડ કે વનસ્પતિની વૃદ્ધિ થાય છે, આપણે બધા જાણીએ છીએ. બાળકો હિંસકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, ભેંસ વાગોળે છે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થાય છે. ખાસ શબ્દો સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર આપાત થાય છે, જ્યારે આપણને કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ, તો બદલાવ અનુભવીએ છીએ અને પોતાનો બચાવ કરવા માટે પ્રતિસાર આપીએ છીએ. કે પ્રતિસાર શબ્દ સમજાવે છે કે આપણે ઓશિંતાના તડકામાં જઈએ તો શું થાય, આપણી આંખો ઝીણી થઈ જાય, ગરમ વસ્તુને અડકીએ તો આપણો હાથ તરત પાછો લઈ લઈએ, તો આ એક પ્રતિસાર થયો કહેવાય. આ પ્રતિસાર સમજાવે છે. જો આપણે આ પ્રતિસાર વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય કે પર્યાવરણને પ્રતિસાર આપવા માટે થતા હલનચલનનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે, કે જે પ્રતિસાર આપીએ છીએ આપણા શરીર દ્વારા નિયંત્રણ થતું હોવું જોઈએ. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનના પ્રતિસાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ, ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. આપણે વર્ગમાં વાત કરીએ, આપણી બાજુમાં કોઈ વિદ્યાર્થી બેઠો હોય તો એને આપણે કેવું હોય, તો આપણે ધીમે ધીમે વાત કરીએ છીએ, તો આપણે અંદરથી એવી પ્રતિક્રિયા થાય, આપણી અંદર પ્રતિસાદ થયો, આપણા શરીરે એવું નિયંત્રણ કર્યું કે આને એટલો અવાજ છે એટલે સંભળાઈ જશે. આપણાથી કોઈ દૂર કઈ વ્યક્તિ કઈ ઉભો હોય તો એને આપણે મોટા અવાજે વાત કરીએ છીએ, તો આપણા શરીરનું આ નિયંત્રણ થાય છે. શું થાય છે કે ધીમો અવાજે ક્યારે વાત થાય, ક્યારે મોટો અવાજ કરવાની જરૂર પડશે, તો આ બધા નિયંત્રણ આપણા શરીરમાં છે. તો કે જે કોઈ પણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે. આમ આ રીતના નિયંત્રણ ક્રિયાને પર્યાવરણના ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ. જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિસાર એટલે કે પ્રતિસાદ કરી શકાય. બીજા શબ્દોમાં સજીવો તે તંત્રનો ઉપયોગ કરવા જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરતું. કઈ સજીવ ઉપર તંત્ર આપણા શરીરમાં છે કે આ વધારે બૂમથી બોલવું, ગરમ લાગ્યો, આંખો ઝીણી થઈ જાય, પ્રકાશ લાગ્યો, ગરમી ટાઢનો અનુભવ થવો, તો આપણા શરીરની અંદર નિયંત્રણ અને સંકલનનું કંઈક તંત્ર હોવું જોઈએ, તો જ આવું થઈ શકે. બહુકોષી સજીવો, દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે બે પ્રકારના સજીવો હોય, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. કે એક કોષી સજીવો કોને કહેવાય, તો કે જે સજીવનું આખા શરીરનું નિર્માણ એક જ કોષથી થયું હોય આવા સજીવને એક કોષી સજીવ કહેવાય. નવમાં આપણે પાયાનો એકમ પાંચમા પાઠમાં ભણ્યા હતા કે એક જ કોષથી આખું શરીર બને એને એક કોષી કહેવાય. ઉદાહરણ અમીબા, ક્લેમીડો મોનાસ,
પેરામિશિયમ આ બધા એકકોષ સજીવના ઉદાહરણ છે. હવે બહુકોષી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવમાં એક કરતા વધારે કોષો મળે અને સજીવનું નિર્માણ થાય એને બહુકોષી કહેવામાં આવે. ફૂગ છે, બધા પ્રાણીઓ છે, બધી જ વનસ્પતિઓ છે એ બહુકોષી સજીવમાં આવે. તો બહુકોષી સજીવમાં શરીરના આયોજન સામાન્ય સિદ્ધાંતો રાખીને એવું કહી શકાય કે બહુકોષી સજીવોમાં આપણને ખબર છે હાથ પકડવાનું કામ કરે, દાંત ચાવવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, એટલે કે બહુકોષી જેટલા સજીવો છે એમાં શ્રમની કાર્યની વેચણી થઈ છે જુદા જુદા અંગો દ્વારા. તો એ બધાને ધ્યાનમાં રાખી આ એક વિશિષ્ટકરણ પામેલી. તો કે આ બધું શેના કારણે થાય છે બહુકોષીમાં? તો કે આ બધું થાય છે એ બહુકોષીમાં પેશીઓ કોના દ્વારા? આપણા શરીરમાં જે પેશીઓ, દાખલા તરીકે કોષોનો સમૂહ મળે પેશીઓ બનાવે, પેશીઓનો સમૂહ મળે કોઈ અવયવ કે અંગ બનાવતા હોય છે. કે આપણા શરીરમાં પેશીઓ આવેલી છે, આપણે નવમા ધોરણમાં ઘણી ભણ્યા, થોડીક યાદ કરીએ, જલવાહક પેશી, અન્નવાહક પેશી, પછી ગોલગીકાય, કણપત્ર જે આવેલા છે, આ ઘણી પેશીઓ આપણે વિશે વાત કરેલી છે. તો આ આપણા શરીરની અંદર વિશિષ્ટકરણ પેશીઓની રચના પણ થયેલી છે. તો આ બધી સંકલનની પ્રક્રિયાઓમાં જે આપણા દ્વારા જે આ નિયંત્રણ અને જે સંકલનની જે પ્રક્રિયાઓ છે એમાં મુખ્ય ભાગ કોણ ભજવે છે? આપણા શરીરની પેશીઓ ભજવે છે. આવો મુખ્ય ભાગ કોણ ભજવે છે? તો કે આપણા શરીરની પેશીઓ ભજવે છે. તો આપણે આ સાતમા પાઠની અંદર આપણે નિયંત્રણ અને સંકલનની વધારે સુશા કરીશું. આ પાઠની અંદર આપણે પ્રસ્તાવના એટલે કે પાઠ આપણે શરૂ કર્યો છે, કેવી કેવી વાત કરશું એની આપણે અત્યારે ચર્ચા કરી. હવે આવતા વર્ગની અંદર આપણે આ પાઠમાં વિગતવાર અભ્યાસ કરીશું.